ના મોત બાદ ન્યાય માટે ત્રણ નાની બાળકીઓની વારે આવી રાષ્ટ્રશક્તિ એકતા મંચ પાલનપુર. ડીસામાં 10 દિવસ અગાઉ મારવાડી મોચીવાસ વિસ્તારમાં રહેતા એક યુવકને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાના લીધે તેના પરિવારજનો તેને સારવાર માટે લઈ ગયા હતા. જો કે તબીબોએ સારવાર કરવાની ના પાડતા આખરે આ યુવકનું મોત નિપજ્યું હતું. ત્યારે આજે આ મૃતક યુવકની 3 દીકરીઓ પિતાની છત્રછાયા ગુમાવી નિરાધાર થઈ ગઈ હતી. ત્યારે પાલનપુરની રાષ્ટ્રશક્તિ એકતા મંચ અને દાતાઓ દ્વારા 3 દીકરીઓને દત્તક લેવાનો નિર્ણય કર્યો હતો. ડીસા શહેરના મારવાડી મોચીવાસ વિસ્તારમાં 10 દિવસ અગાઉ કોરોના પોઝિટિવ કેસના લીધે આ વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો હતો. જેથી આ જ વિસ્તારમાં રહેતા પ્રકાશભાઈ ભુરાજી સોલંકી ઉંમર 38 9 દિવસ અગાઉ ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાથી તેના પરિવારજનો સારવાર માટે ડીસાને ભંસાળી હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જો કે આ દર્દી જે વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ હતો તે વિસ્તારનો હોવાથી ત્યાં તેની સારવાર થઈ શકી ન હતી. જેનો ડીસાના હાઈવે પર આવેલી ડોક્ટર ભરત મકવાણાની શાંતિ હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં ડોક્ટરે સારવાર કરવાના બદલે સારવાર કરવાની સ્પષ્ટ ના પાડતા બાદમાં તેના પરિવારજનો હાઈવેની ડોક્ટર રવિ પટેલની હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં પણ ડોક્ટરે સારવાર કરવાના બદલે પોતે હાજર ન હોવાનું કહી સારવાર કરી ન હતી, જેથી આ યુવકને સમયસર સારવાર ન મળતા આખરે તેનું કરુણ મોત નિપજ્યું હતું. ત્યારે ડીસાના તબીબોની બેદરકારીને લીધે આ યુવકનું મોત થયું હોવાનો મૃતક યુવકના પરિવારજનોએ આક્ષેપ કર્યા હતા. જેથી આજે મૃતક યુવકની 3 દીકરીઓને પાલનપુરની રાષ્ટ્રશક્તિ એકતા મંચ અને દાતાઓ દ્વારા 3 દીકરીઓને તમામ ભણવાનો ખર્ચ તેમજ કપડાં ચોપડા સ્કૂલ ફી તથા દીકરીઓની માતાને પણ વિધવા સહાય સહિત જે પણ સહાય મળશે તે અપાવવા માટે મદદ કરવાની ખાતરી આપી હતી. જેમાં રાષ્ટ્રશક્તિ એકતા મંચના જિલ્લા પ્રમુખ સુનિદાબેન પઢિયાર તેમજ દિનેશભાઈ ટાંક, મનુભાઈ આસનાની, દિનેશભાઈ પુરોહિત સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા. બેન, જણાવશો કે તમે આજે આ સુંદર પ્રયાસ તમારા સંસ્થા તરફથી જે તમારા ગ્રુપ તરફથી કરવામાં આવે એ પ્રયાસ વિશે થોડી માહિતી આપશો? હા, હું રાષ્ટ્રશક્તિ એકતા મંચમાં જિલ્લા પ્રમુખ છું. સુનિતાબેન પઢિયાર નામ છે મારું. પણ જે આ બનાવ બન્યો છે મારવાડી મોચીવાસમાં જે પ્રકાશભાઈનો, એ ખરેખર ખૂબ દુઃખદાયક બનાવ છે. અત્યારે અમદાવાદમાં પણ આ કેટલા કેસો છે તો પણ લોકો ડૉક્ટરો ત્યાં સારવાર કરી રહ્યા છે, અને અહીં આપણે ડીસા પાલનપુરમાં તો એટલા બધો કેસ પણ નથી. જો ડૉક્ટરો એમની ટાઈમસર સારવાર કરી હોત તો ભાઈ અત્યારે જીવી શકોત. અને એમની 3 નાની નાની દીકરીઓ પણ છે. તો રાષ્ટ્રશક્તિ એકતા મંચ દ્વારા અમે એવો નિર્ણય કર્યો છે, દાતા દ્વારા અને રાષ્ટ્રશક્તિ એકતા મંચ દ્વારા, કે આ 3 દીકરીઓને તમામે તમામ જેટલું એમને ભણવું હશે તેટલો તમામે તમામ ખર્ચ અમે ઉઠાવશું. દીકરીઓને ચોપડા, પુસ્તકો, પછી એમને કપડાં અને જે ફીસ ભરવાની હશે સ્કૂલની, એ તમામે તમામ. એ સિવાય બેનને વિધવા સહાય પણ અમે એમને બધું કમ્પ્લીટ કરાવી જઈશું. અને એ સિવાય જે પણ સરકારી લાભો મળશે એ પણ અમે એમને બેનને અપાવશું. અને દીકરીઓનો બધો તમામે તમામ ખર્ચ રાષ્ટ્રશક્તિ એકતા મંચ અને દાતાઓ દ્વારા અમે ઉપાડીશું. તમને બેન આ વિચાર કઈ રીતે આવ્યો કે તમારે આ પરિવારની મદદ કરવી? મને વિચાર એ રીતના આવ્યો કે અત્યારે બહુ દીકરીઓ નાની છે અને ભાઈનું 38 વર્ષે મૃત્યુ પામ્યું છે. એ ખૂબ ખરેખર દુર્ઘટના છે. અત્યારે પિતા વગરની જિંદગી પણ દીકરીઓ માટે બહુ દુઃખદાયક વાત કહેવાય. અત્યારે કોઈ ધંધા બીજા ના હોય તો દીકરીઓને લોકો કેવી રીતના ભણાવે? એટલે મને એવો વિચાર આવ્યો કે લાવો, હું કરી શકું એમ છું. અને દાતાઓની પણ અમને સાથ સપોર્ટ, અને રાષ્ટ્રશક્તિ એકતા બનશે ઉષાબેનનો પણ અમને બહુ જ સાથ સપોર્ટ છે. બહેને પણ અમને કીધું છે જે બી દીકરીઓનો ખર્ચો હશે એ પણ એમાં મદદ કરશે. અને આપણી જોડે આજુબાજુ ઊભા છે બધા, એ દાતાઓ પણ આપણે સાથ સપોર્ટ આપશે. મનુભાઈ અને દિનેશ કાકાને, આપણે ભાઈ બીજા દિનેશભાઈ પુરોહિતને બધા, અને અમે આ દીકરીઓને આગળ બી વધારીશું. અને જે પણ મદદ મળશે સરકાર દ્વારા એ પણ અમે એમને કરીશું. અને સરકારને પણ નમ્ર નિવેદન છે કે આવા લોકોના માટે કોઈ કડક પગલાં પણ લે, એટલે બીજી વાર આવી દુઃખદાયક ઘટના ના બને.